समाचारोनी शुरुआत करे तो अदाणी ग्रुप पर छेतरपिंडीना आरोपोने लईने विपक्ष सतत सरकारने घेरवाना प्रयत्नमां छे। आजे पण संसदना बन्ने गृहोमां हंगामो थयो हतो। दरमियानमां कोंग्रेस सांसद राहुल गांधीए पण आ मुद्दे सरकार पर प्रहारो कर्या छे। राहुल गांधीए कह्युं के सरकार पूरी कोशिश करशे के संसदमां अदाणी मुद्दे कोई चर्चा न थाय। सरकार नथी इच्छती के अदाणी मुद्दा पर संसदमां चर्चा थाय, ते डरी गई छे। सरकारे संसदमां चर्चा करवी जोईए। अदाणी पाछळ कोण छे ते देशने खबर होवी जोईए। राहुल गांधीए कह्युं के हुं लांबा समयथी सरकार विशे कहेतो आव्यो छुं के हम दो हमारे दो। हुं 2-3 वर्षथी आ मुद्दो उठावी रह्यो छुं। हुं इच्छुं छुं के दूधनुं दूध पाणीनुं पाणी थई जाय। लाखों करोड़ोंना भ્રષ્ટાચારની ચર્ચા થવી જોઈએ। બીજી બાજુ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓએ અદાણી ગ્રુપ પર લાગેલા આરોપોને લઈને સંસદ ભવનના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે પ્રદર્શન કર્યું હતું। વિપક્ષે સંયુક્ત સંસદીય સમિતિની સ્થાપના કરવા અથવા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ મામલાની તપાસ કરવાની માંગણી કરી હતી। કોંગ્રેસનું કહેવું છે કે આ મુદ્દે ગૃહમાં ચર્ચા થવી જોઈએ અને વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ। હિન્ડનબર્ગ રિપોર્ટ બાદ અદાણીના મુદ્દાને લઈને રાજકીય ઘમાસાણ પણ મચ્યું છે। मोहन भागवतना निवेदन पर थयेल होबाळा बाद न्यूज एजेंसीए मंगळवारे स्पष्टता जाहिर करी छे। एजेंसीए जूनू ट्वीट हटावीने एक नवू ट्वीट पोस्ट कर्युं छे। एजेंसीए कह्युं छे के अनुवादमां भूलने कारणे आवुं थयुं छे। राष्ट्रीय स्वयंसेवक संघ એટલે કે આરએસએસના વડા મોહન ભાગવતે જાતિ પ્રથા વિશે કહ્યું, તેને લઈને આરએસએસના પ્રચાર વડા સુનિલ આંબેકરે નિવેદન જાહેર કર્યું છે। બીજી તરફ ન્યૂઝ એજન્સીએ મોહન ભાગવતના નિવેદન પર પોતાની ગઈકાલની ટ્વીટ પાછી ખેંચી લીધી છે અને એક નવું ટ્વીટ જારી કરીને કહ્યું છે કે અનુવાદમાં ભૂલ થઈ હતી। સુનિલ આંબેકરના કહેવા પ્રમાણે મોહન ભાગવતે કહ્યું, સત્ય એ છે કે હું બધા જીવોમાં છું, તેથી રૂપ નામ ભલે ગમે તે હોય પરંતુ યોગ્યતા એક સમાન છે, આદર સન્માન એક છે, દરેકમાં સ્વભાવ ભાવ છે, કોઈ ઊંચું નીચું નથી। શાસ્ત્રોને આધાર બનાવીને પંડિતો જાતિ આધારિત ઊંચ નીચની વાત કહે છે તે ખોટું છે। રવિવારે થયેલા હંગામા બાદ સુનિલ આંબેકરે મોહન ભાગવતના ભાષણનો વિડીયો પણ શેર કર્યો છે, જો કે તેમનું સંબોધન મરાઠી ભાષામાં છે। આંબેકરે કહ્યું કે રૂપ નામ કંઈ પણ હોય, કોઈ પણ ઊંચ નીચ નથી હોતું। મોહન ભાગવતના આ નિવેદનને સાચા અર્થમાં લેવું જોઈએ। ધર્મ પરિવર્તન અને આંતરધર્મ લગ્નોને કારણે ધર્મ પરિવર્તન અંગેના રાજ્યના વિવિધ કાયદાઓને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આગામી 17 માર્ચે સુનાવણી કરશે। સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેન્ચે સોમવારે આ નિર્ણય લીધો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે 17 માર્ચે કથિત કપટપૂર્ણ ધર્માંતરણના બે અલગ અલગ મુદ્દાઓ અને આંતર શ્રદ્ધાળુ લગ્નોને કારણે ધર્માંતરણ અંગેના રાજ્યના વિવિધ કાયદાઓને પડકારતી અરજીઓની સુનાવણી કરશે। એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચને વિનંતી કરી હતી કે તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ એ અરજીઓથી અલગ છે, જે ધર્માંતરણ અંગેના વિવિધ રાજ્યના કાયદાઓની માન્યતાઓને પડકારી રહી છે। એડવોકેટ અશ્વિનીએ જસ્ટિસ પીએસ નરસિંહા અને જેબી પાડીવાલાની બેન્ચને જણાવ્યું હતું કે હું રાજ્યના કાયદાનું સમર્થન કે વિરોધ નથી કરતો, મારી અરજી નકલી ધર્માંતરણના અલગ મુદ્દાઓથી સંબંધિત છે। આ રજૂઆત પર સીજેઆઈએ કહ્યું કે તમામ અરજીઓ 17 માર્ચ 2023ના રોજ અમારી સમક્ષ આવશે। જમિયત ઉલેમા એ હિંદ દ્વારા રાજ્યના વિવિધ ધર્માંતરણ વિરોધી કાયદાઓની માન્યતાને પડકારાઈ હતી। મુસ્લિમ સંસ્થાએ આંતર શ્રદ્ધાળુ લગ્નોને કારણે ધર્માંતરણને નિયમન કરતા રાજ્યના કાયદાને પડકારતા 21 કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની પણ માંગ કરી છે। પીઆઈએલએ કેન્દ્ર અને રાજ્યોને નકલી ધર્માંતરણને રોકવા માટે કડક પગલાં ભરવા માટે નિર્દેશ આપવાની માંગ કરી હતી। દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી સતત ત્રીજી વખત ટળી છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે। ચૂંટણી માટે મળેલી સાધારણ સભા શરૂ થતાં જ હંગામો થયો હતો। આ બાદ પ્રિસાઇડિંગ ઓફિસરે પહેલા તો ગૃહને 10 મિનિટ માટે સ્થગિત કર્યું, આ બાદ પણ હંગામો ચાલુ રહેતા તેમણે ગૃહને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું। આમ સતત ત્રીજી વખત મેયરની ચૂંટણી થઈ શકી નથી। નોંધપાત્ર વાત એ છે કે ગૃહની બેઠક શરૂ થાય તે પહેલા જ આપ અને બીજેપી વચ્ચે પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો હતો, જ્યારે આમ આદમી પાર્ટીએ બીજેપી પર એવો આરોપ લગાવ્યો કે તેણે તેના કાઉન્સિલર્સને ગૃહમાં હંગામો કરવા કહ્યું છે, જેથી પ્રિસાઇડિંગ ઓફિસરે ગૃહને સ્થગિત કરી દીધું। બીજી તરફ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી પર તેના કાઉન્સિલર્સને ખરીદવાનો આરોપ લગાવ્યો હતો। બીજેપીએ કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓએ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને મત આપવા માટે તેમના 10 કાઉન્સિલર્સનો સંપર્ક કર્યો છે, તેમને કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી છે। ભાજપના નેતાઓએ તેમના 10 કાઉન્સિલર્સને મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા। બીજી બાજુ આમ આદમી પાર્ટીએ કોર્ટમાં જવાનો નિર્ણય જાહેર કર્યો છે। આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલ અતિક્રમણ હટાવો અભિયાનને લઈને ધમકી આપી છે। તેમણે કહ્યું હવે જેસીબી મશીનના ડ્રાઈવર્સને નિશાન બનાવવામાં આવશે।
टीआरएफ द्वारा वधु एक पत्र जाहिर करायो छे जेमां तेमणे सात मुद्दानी चेतवणीनी जाहेरात करता कह्युं छे कि जे पण अधिकारी आ अभियानमां शामिल थशे तेने टीआरएफ निशान बनावशे। आ सिवाय अतिक्रमणने हटावनार जेसीबीना मालिक अने ड्राइवरने पण निशान बनावामां आवशे। अतिक्रमणना नाम पर कोईनुं घर पाड़ी देवामां आव्युं तो राजस्व विभागना कर्मचारीओने निशान बनावीने मारी नाखवामां आवशे। पट्टावाळाथी लईने डीसी सुधीना तमाम राजस्व विभाग तेमना टार्गेट पर छे। आतंकवादी संगठने आगळ वधुमां जणाव्युं छे कि सरकारी अधिकारी साचा अपराधी छे એટલે જનતાએ તેમના ઘરોને આગ લગાવી દેવી જોઈએ, ત્યાં હુમલાનું સમર્થન કરશે અને તેની જવાબદારી લેશે। જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને ટીઆરએફ સંગઠન તેની સાથે સીધી રીતે જોડાયેલો છે, ત્યારે વધુ એક ધમકીભર્યો પત્ર જાહેર કરવામાં આવ્યો। મદ્રાસ હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત થવા જઈ રહેલ એડવોકેટ લક્ષ્મણ વિક્ટોરિયા ગૌરે વિરુદ્ધ કેટલાક વકીલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે। આમ હવે મદ્રાસ હાઈકોર્ટનો મુદ્દો સર્વોચ્ચ અદાલતના આંગણે પહોંચ્યો છે। સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા વકીલોએ આરોપ લગાવ્યો છે કે ગૌરી ભાજપના સભ્ય છે, સાથે તેમણે એવું પણ કહ્યું છે કે તેમણે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના પ્રચાર અને વિસ્તરણની પદ્ધતિઓ પર એકથી વધુ વાંધાજનક લેખ લખ્યા છે। ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે આ મામલે મંગળવારે 7 ફેબ્રુઆરીએ સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી 3 સભ્યોની કોલેજિયમે કેન્દ્ર સરકારને 17 જાન્યુઆરીના રોજ એલસીવી ગૌરીના નામની ભલામણ મોકલી હતી। સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મદ્રાસ હાઈકોર્ટ તરફથી મોકલાવાયેલા નામોના વિક્ટોરિયા ગૌરી સહિત 8 નામોની પસંદગી કરી હતી અને સરકારને મોકલ્યા હતા, જે પૈકી 5ને 2 વર્ષ માટે મદ્રાસ હાઈકોર્ટના એડિશનલ જજ નિયુક્ત કરવાની અધિસૂચના સોમવારે જારી કરાઈ હતી। જો કે મદ્રાસ હાઈકોર્ટના કેટલાક વકીલોએ વિક્ટોરિયા ગૌરીની ભલામણ સામે વાંધો ઉઠાવ્યો હતો। આ મુદ્દે સરકારને પત્ર પણ લખાયો હતો જેમાં ઉપરોક્ત દલીલો રજૂ કરવામાં આવી હતી, જો કે આ બાદ આ વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ભારતીય બજારો આજે ઘટાડા સાથે બંધ થયા હતા। નિફ્ટી 89 અંક તૂટીને 17,764 પર બંધ રહ્યો હતો, તો આજે અદાણી પોર્ટના શેર 9% વધીને બંધ રહ્યા હતા। એમપીસીની બેઠકના પ્રથમ દિવસે બજાર દબાણ હેઠળ હતું। સેન્સેક્સ નિફ્ટી 0.50% ઘટીને બંધ થયા। આજના કારોબારમાં મેટલ, એનર્જી, આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી, જ્યારે ફાર્મા, ઓટો શેરોમાં દબાણ હતું, તો બીજી તરફ મિડકેપ, સ્મોલ કેપ ઇન્ડેક્સ ધાર પર બંધ થયા હતા। પીએસઈ, પીએસયુ બેંક, રિયાલિટી ઇન્ડેક્સમાં નજીવો વધારો જોવા મળ્યો હતો। શેરબજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 334.98 અંક એટલે કે 0.55% નીચે રહીને 60,506 સ્તરે બંધ થયો હતો। હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા નિફ્ટીના સૌથી મોટા લૂઝર રહ્યા, તો બીજી તરફ અદાણી પોર્ટ, ઇન્ડસઇન્ડ બેંક, બીપીસીએલ, હીરો મોટર્સ કોર્પ સ્ટીલ અને અપોલો હોસ્પિટલ નિફ્ટીના ટોપ ગેનર રહ્યા। આજે મેટલ અને પાવર સેક્ટર 1-2% ઘટાડા સાથે બંધ રહ્યું, તો આ સિવાય કેપિટલ ગુડ્સ, એફએમસીજી અને રિયલ્ટી ઇન્ડેક્સ 0.5% વધારા સાથે બંધ રહ્યું। પ્રધાનમંત્રી મોદી આજે કર્ણાટકના તુમકુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની હેલિકોપ્ટરના પ્લાન્ટનું ઉદઘાટન કર્યું। પ્રધાનમંત્રીએ કહ્યું કે તુમકુરુ માટે આ મોટી ઉપલબ્ધિ છે। આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ પણ હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે તુમકુરુમાં ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપના શિલાન્યાસની સાથે સાથે જિલ્લાના સેંકડો ગામોમાં પીવાના પાણીની સ્કીમોનું કામ પણ શરૂ થયું છે। પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું। તેમણે કહ્યું કે કોંગ્રેસે એચએએલના બહાને અમારી સરકાર પર જુદા જુદા આરોપો લગાવ્યા। આ એ જ એચએએલ છે કે જેનું નામ લઈને લોકોને ભડકાવવાની કોશિશો કરવામાં આવી, લોકોને ઉશ્કેરવામાં આવ્યા, પણ અસત્ય ગમે તેટલું મોટું કેમ ન હોય, સચ્ચાઈ પાસે એક વખત હારી જ જાય છે। તેમણે કહ્યું કે હેલિકોપ્ટર ફેક્ટરી અને તેની વધી રહેલી તાકાત ખોટા આરોપોની પોલ ખોલી દેશે। આજે એચએએલ ભારતની સેનાઓ માટે આધુનિક તેજસ બનાવે છે, જે વિશ્વનું આકર્ષણ કેન્દ્ર છે। આજે એચએએલ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂકી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 2018માં રાહુલ ગાંધીએ બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક 2023 કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આજે પીએમએ ઇથનોલ મિશ્રિત પેટ્રોલના વેચાણનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું। વડાપ્રધાન મોદીએ 20% ઇથેનોલ સાથે મિશ્રિત પેટ્રોલ આજે લોન્ચ કર્યું, જે પછી 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 84 ડિટેલ પેટ્રોલ પંપ પર E20 ઇંધણનું વેચાણ શરૂ થઈ ગયું છે। E20 એ પેટ્રોલ સાથે 20% ઇથેનોલનું મિશ્રણ છે। સરકાર 2025 સુધીમાં ઇથેનોલનું સંપૂર્ણ 20% મિશ્રણ હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે।
આ ઉદ્દેશ હાંસલ કરવા માટે ઓએમસી 2G 3G ઇથેનોલ પ્લાન્ટ સ્થાપી રહી છે। આજે પીએમ મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું કે ભારતે દરેક પડકારોને પાર પાડ્યા છે અને આજના સમયમાં એનર્જીને લગતી જે સમસ્યાઓ છે તેને પણ પાર પાડવા માટે ભારત કટિબદ્ધ છે, જેના માટે આ નવો પ્રયાસ પ્રદૂષણને ઘટાડવા, ગાડીઓના એન્જિનને સારું રાખવામાં ઘણી મદદ કરશે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને સીએમ બસવરાજ બોમ્મઈ પણ હાજર હતા। પીએમએ ગ્રીન મોબિલિટી રેલીને પણ લીલી ઝંડી બતાવી કર્ણાટકમાં નિર્માણ પામેલી હેલિકોપ્ટર ફેક્ટરીનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું હતું। ઉત્તર પશ્ચિમ બાંગ્લાદેશમાં શનિવારની રાત્રે હુમલાઓની શ્રેણીમાં અજાણ્યા બદમાશોએ 14 હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી। પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી। ઠાકુરગાંવના બલિયાદંગી ઉપજિલ્લામાં હિન્દુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું કે અજ્ઞાત લોકોએ રાત્રે હુમલા કર્યા હતા અને 14 મંદિરોની મૂર્તિઓની તોડફોડ કરી હતી। હુમલાખોરો દ્વારા કેટલીક મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે કેટલીક મૂર્તિઓ મંદિરની નજીકના તળાવોમાંથી મળી આવી હતી। તેમણે કહ્યું, ગુનેગારોની ઓળખ હજુ બાકી છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તેઓ જલ્દી પકડાઈ જાય। દરમિયાનમાં હિન્દુ સમુદાયના નેતા અને સંઘ પરિષદના પ્રમુખ સમર ચેટર્જીએ જણાવ્યું હતું કે આ વિસ્તાર હંમેશા આંતરધાર્મિક સૌહાર્દના ક્ષેત્ર તરીકે ઓળખાય છે, કારણ કે અહીં અગાઉ આવી કોઈ ઘટના નથી બની। મુસ્લિમ સમુદાયનો હિન્દુઓ સાથે કોઈ વિવાદ નથી। અમે સમજી શક્યા નથી કે આ હુમલા પાછળ કોણ હોઈ શકે। બલિયાડાંગી પોલીસ સ્ટેશનના ઓફિસર ઇન્ચાર્જ ખેરુલ અનમે જણાવ્યું કે હુમલા શનિવારે રાત્રે અને રવિવારે વહેલી સવારે કેટલાક ગામોમાં થયા હતા। ઠાકુરગાંવ પોલીસ વડા જાગીર હુસેને પત્રકારોને જણાવ્યું કે દેશની શાંતિપૂર્ણ પરિસ્થિતિને ખલેલ પહોંચાડવા માટે આ એક સુનિયોજિત હુમલાનો મામલો છે। તેમણે કહ્યું કે પોલીસે આરોપીઓને શોધવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરી છે। ઠાકુરગાંવના ડેપ્યુટી કમિશનર અથવા વહીવટી વડા મહેબુબુર રહેમાને જણાવ્યું કે આ મામલો શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ વિરુદ્ધનું કાવતરું લાગે છે અને તે ગંભીર ગુનો છે। અમેરિકાના આકાશમાં ચીની બલૂને દુનિયાભરમાં હલચલ મચાવી છે, જોકે અમેરિકાએ એક ઝાટકે આ ચીની ગુબ્બારાને જમીનદોસ્ત કરી દીધો હતો। યુએસએ શનિવારે બપોરે દક્ષિણ કેરોલિનાના દરિયાકાંઠે એટલાન્ટિક મહાસાગરમાં ચીનના સર્વેલન્સ બલૂનને તોડી પાડ્યું હતું। ત્યારબાદ પેન્ટાગોને જણાવ્યું કે તેણે બલૂનના ભંગારમાંથી તમામ સાધનોને પુનઃપ્રાપ્ત કરવા માટે એક ઓપરેશન શરૂ કર્યું છે। તે જ સમયે ચીને કહ્યું કે યુએસ દ્વારા બલૂન છોડવું આંતરરાષ્ટ્રીય પ્રક્રિયાનું ગંભીર ઉલ્લંઘન છે। તેણે અમેરિકાને પરિણામની ધમકી પણ આપી હતી। અમેરિકાના એક વરિષ્ઠ રક્ષા અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડનના નિર્દેશ પર અમેરિકી સેનાએ સ્થાનિક સમય અનુસાર 2:39 કલાકે એટલાન્ટિક મહાસાગરમાં ચીનના સર્વેલન્સ બલૂનને તોડી પાડ્યું। સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે વર્જિનિયામાં લેંગલી એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી ફાઇટર જેટે મિસાઇલ છોડ્યું હતું, જેના કારણે બલૂન યુએસ એરસ્પેસની અંદર સમુદ્રમાં પડી ગયું હતું। આ બલૂનને મારવા માટે F-22 ફાઇટર એરક્રાફ્ટનો ઉપયોગ કરાયો હતો। એરક્રાફ્ટે AIM-9X સાઇડ વિંગર મિસાઇલ વડે બલૂનને નિશાન બનાવ્યું અને એક જ ઝાટકે આ બલૂન નષ્ટ થઈ ગયું। રાષ્ટ્રપતિ જો બાઇડનના આદેશ અનુસાર બલૂનને તોડી પડાયું હતું। અમેરિકન સેના હાલમાં બલૂનમાંના સંવેદનશીલ ચીની ઉપકરણોને મેળવવાના પ્રયાસમાં છે। આ બલૂન 28 જાન્યુઆરીએ અલાસ્કામાં પ્રવેશ્યું હતું, ત્યારબાદ તે 33 જાન્યુઆરીએ કેનેડિયન એરસ્પેસમાં પ્રવેશ્યું અને પછી 31 જાન્યુઆરીએ યુએસ એરસ્પેસમાં ફરી પ્રવેશ્યું હતું। હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાનું જોર યથાવત રહ્યું છે। ઠેર ઠેર થઈ રહેલ હિમવર્ષાને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં બરફવર્ષા યથાવત છે। સોમવારે સવારે કુલ્લુ અને ચંબા જિલ્લાઓમાં હિમપ્રપાતને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો। પરિણામે જનજીવનને ભારે અસર પહોંચી હતી। કુલ્લુ શહેરની સડકો પર પાણી ફરી વળ્યા હતા, પરિણામે વાહન વ્યવહાર થંભી ગયો હતો। સાથે સાથે ઠંડીનો ચમકારો વધતા લોકો ધ્રુજી ઉઠ્યા છે। પર્યટન સ્થળ મનાલીમાં પણ મોલ રોડ પર બરફના કરા વરસ્યા। નહેરુ કુંડ, સોલંગ નાલા, પલચાન, કોઠી, ધૂંધી, રોહતાંગ પાસ, અટલ ટનલ સહિતના વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ। અટલ ટનલની બંને બાજુ 1-1 ફૂટ બરફના થર જામ્યા છે। ચંબાના પહાડો પર પણ બરફની ચાદર છવાઈ છે। 2-2.5 ફૂટ બરફ જામ્યો છે। દરમિયાનમાં કુલ્લુ તેમજ લાહોલ સ્પીતિમાં પ્રશાસન દ્વારા એલર્ટ જાહેર કરાયું છે। ભારે બરફવર્ષા અને વરસાદને કારણે ચંબામાં કુકતી, ઉરના, કવારસી, બજોરસ, ગ્રોંડા, નયાગ્રામ સહિત લગભગ 15 પંચાયત વિસ્તારો સંપર્ક વિહોણા બની ગયા છે। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં હિમસ્ખલનને પગલે 70થી વધુ લોકો ફસાયેલા છે। અહીં બિયારોના 2 શ્રમિકોના હિમસ્ખલનને કારણે મોત નિપજ્યા છે। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં હિમસ્ખલનની માહિતી મળતા જ પોલીસ, આરોગ્ય અધિકારીઓ અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યોની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। નીચા તાપમાન અને વિઝિબિલિટીને કારણે મોડી સાંજે બનેલી આ ઘટનામાં રાત્રિ દરમિયાન સ્થગિત કરાયેલી બચાવ કામગીરી સવારે ફરી શરૂ કરવામાં આવી।
અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના ચીકા ગામમાં હિમસ્ખલન થતા ત્રણ મજૂરો બરફમાં દટાઈ ગયા હતા, જેમાંથી બેના મૃતદેહ મળ્યા છે, જ્યારે એકની શોધખોળ હજુ ચાલુ છે. ઘટનાને પગલે અન્ય 70 જેટલા પ્રવાસીઓ પણ ત્યાં ફસાયેલા છે, જેમને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વારંવાર બનતી હિમસ્ખલનની ઘટનાઓને પગલે પ્રવાસીઓને હાલ પૂરતી આ સ્થળે ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે. હજુ બે દિવસ પહેલા જ એક ભૂસ્ખલનને કારણે આખો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી. રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરોમાં કરાયેલ વધારાના વિરોધમાં ક્રેડાઈ, ગાહેડ તેમજ જુદા જુદા બિલ્ડર્સ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆતો કરાઈ છે. આજથી જંત્રીનો ભાવ વધારો અમલમાં આવ્યો. આ તરફ આજે જંત્રીના કરવામાં આવેલા ભાવ વધારાના વિરોધમાં ક્રેડાઈના હોદ્દેદારો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. ક્રેડાઈ અને ડેવલપર્સે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી રજૂઆતો કરી હતી. બેઠકમાં સીએમના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં આજથી જંત્રીનો ભાવ વધારો અમલમાં આવવાની વચ્ચે આજે ગાહેડ અને ક્રેડાઈના બિલ્ડર્સની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાય, જેમાં ગાહેડ અને ક્રેડાઈના બિલ્ડર્સ દ્વારા જંત્રીમાં તબક્કાવાર ભાવ વધારાની રજૂઆત કરાઈ હતી. આ સાથે જંત્રી અંગે વૈજ્ઞાનિક ઢબે સર્વે કરવા અને 1 મેથી નવી જંત્રી લાગુ કરવાની રજૂઆત કરાઈ. જોકે બેઠક બાદ મુખ્યમંત્રીએ યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે. સરકારે ગુજરાતમાં બિલ્ડર્સ અને લોકોમાં જાગેલા રોષ વચ્ચે રસ્તો કાઢવા મથામણ શરૂ કરી છે. સૂત્રો અનુસાર જંત્રીના દરમાં રાહત આપવા અને અમલ પાછો ઠેલવા અંગે વિચારણા થઈ શકે છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ટ્રિપલ મર્ડરની ઘટનાએ અરેરાટી મચાવી છે. પિતા, પુત્ર અને પુત્રવધૂની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હવે સુરેન્દ્રનગર જેવા નાના શહેરોમાં પણ ગુનાખોરી વધી રહી છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવવામાં આવી. નજીવી બાબતમાં મોતનો ખેલ ખેલાયો. ખેતરમાં રસ્તે ચાલવા મુદ્દે બબાલ થઈ અને તેમાં 3 લોકોને હત્યા કરી નાખવામાં આવી. આસપાસના વિસ્તારમાં હત્યાની ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હત્યાના આરોપી ભગાભાઈને પોલીસે ઝડપી પાડ્યા છે. નજીવી બાબતમાં લોકો કોઈનો જીવ લેતા પણ ખચકાતા નથી તે આ ઘટના સાબિત કરી રહી છે. આવી ઘટનાઓ એ સાબિત કરે છે કે લોકોમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસનો કોઈ ખોફ નથી રહ્યો. સંકટમાં આવી ગયા છે નેપાળના પીએમ પ્રચંડ. ઘણા કેબિનેટ મંત્રીઓએ આપ્યા છે સામૂહિક રાજીનામા. નેપાળના રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ પુષ્પકમલ દહલ પ્રચંડના નેતૃત્વવાળી નવરચિત સરકારમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. મંત્રીઓ પદ પરથી રાજીનામા આપ્યા છે કારણ કે સત્તાધારી ગઠબંધનની અંદર મતભેદ વધી ગયા છે. નેપાળની ચોથી સૌથી મોટી પાર્ટી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ સરકાર છોડવાનો નિર્ણય કરતા પહેલા રવિવારે એક બેઠક કરી હતી અને ગઠબંધનમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો. આ જાહેરાત પાર્ટી અધ્યક્ષ રબી લામીછાને કરી હતી. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ રબી લામીછાને કહ્યું કે મંત્રી પણ આજે જ મંત્રીને પોતાના રાજીનામા આપશે. સત્તામાં રહેલા ગઠબંધનની અંદર તિરાડ ગત મહિને ત્યારે શરૂ થઈ હતી જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા લામીછાનેના સાંસદ પદ અને તેમની નાગરિકતા અમાન્ય ગણાવી હતી. જે સમયે કોર્ટે નિર્ણય સંભાળ્યો તે સમયે લામીછાને ઉપ પ્રધાનમંત્રી અને ગૃહ મામલાના મંત્રી હતા. મહત્વનું છે કે નેપાળમાં ડિસેમ્બરમાં રોટેશનના આધારે પ્રચંડ અને ઓલીને પ્રધાનમંત્રી બનાવવા પર સહમતિ બની હતી. 2.5 વર્ષ માટે પ્રચંડ પીએમ રહેશે અને 2.5 વર્ષ પછી બીજા 2.5 વર્ષ માટે ઓલી પીએમ બનશે. ઓલી પોતાની માંગણી પ્રમાણે પ્રચંડને પહેલા પ્રધાનમંત્રી બનાવવા પર સહમત થયા. ચીનના 10,000 ઉઈગર મુસ્લિમોનું પુનર્વસન કરશે કેનેડા. 2024થી શરૂ થશે આ સ્કીમ. કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકારે ચીનમાં અત્યાચાર ગુજારાયેલા ઉઈગર મુસ્લિમોને લઈને મોટો નિર્ણય કર્યો છે. કેનેડાની સંસદમાં 10,000 ઉઈગરોના પુનર્વસનને મંજૂરી આપવા માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસ્તાવ હેઠળ ચીનના કબજા હેઠળના શિનજિયાંગ વિસ્તારમાંથી મારપીટ કરીને ભગાડી ગયેલા 10,000 ઉઈગર મુસ્લિમોના પુનઃસ્થાપનની વ્યવસ્થા કરવામાં આવશે. આ કામ 2024માં શરૂ થશે અને 2 વર્ષમાં પૂર્ણ થશે. પ્રસ્તાવ રજૂ કરનાર લિબરલ પાર્ટીના સમીર ઝુબેરીએ નિર્ણયને ઐતિહાસિક ક્ષણ ગણાવ્યો હતો. ઠરાવમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ચીન ઉઈગર મુસ્લિમોને તેમના દેશમાં પરત લઈ જવા માટે દબાણ અને ધમકીઓ આપી રહ્યું છે. ત્યાં તેમને મોટાભાગે મનસ્વી રીતે અટકાયત કરવામાં આવે છે. બાળકોને તેમના માતા પિતાથી અલગ કરવામાં આવે છે. બળજબરીથી વ્યંધીકરણ કરવામાં આવે છે. તેઓ ફરજિયાત મજૂરી, ત્રાસ અને અન્ય દુર્વ્યવહારના ગંભીર જોખમમાં મુકાયેલા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. FBI પાસેથી પોતાના ઘરની તલાશી લેવડાવી રહ્યા છે જો બાઇડન. ઇલેક્શન પહેલા ઇમેજ સુધારવા પર પ્રેશર.
તાજેતરમાં યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈએ ડેલાવેરમાં રાષ્ટ્રપતિ જો બિડેનના ઘરની તપાસ કરી. આ તપાસ વર્ગીકૃત અથવા ગુપ્ત દસ્તાવેજો ગાયબ થવાના સંદર્ભમાં કરવામાં આવી હતી. આ પહેલા પણ એફબીઆઈએ બિડેનના આ ઘરની તપાસ કરી હતી. તે સમયે તેના ગેરેજ અને લાઇબ્રેરીમાંથી કેટલાક ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા હતા. એટલું જ નહીં, થોડા દિવસો પહેલા આ જ ટીમે વોશિંગ્ટનમાં બિડેનની જૂની ઓફિસની પણ સર્ચ કરી હતી. ખરેખર જો બિડેનના ડેલાવેરમાં બે ઘર છે, એક વિલ્મિંગ્ટનમાં અને બીજું રેહાબોથમાં. 11 જાન્યુઆરીએ રેહાબોથ અને વિલ્મિંગ્ટનમાં જો બિડેનના ઘરોની પણ તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન વિલ્મિંગ્ટનના ઘરમાંથી કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા, જો કે રેહોબોથમાં કંઈ મળ્યું ન હતું. આ પછી 20 જાન્યુઆરીએ ફરીથી સર્ચ કરવામાં આવ્યું. સર્ચ ઓપરેશન અંગે બિડેનના વકીલે કહ્યું કે અમે તેમને અગાઉ પણ તપાસ કરવા કહ્યું હતું અને આ પણ એક આયોજનબદ્ધ સર્ચ છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શા માટે જો બિડેન પોતે એફબીઆઈની ટીમને બોલાવીને તેમના ઘર અને ઓફિસની તપાસ કરાવે છે. શું બિડેન આ મામલે ફસાઈ ગયા છે કે પછી મામલો કંઈક બીજો જ છે? ચીલીના જંગલોમાં આગનું તાંડવ, અત્યાર સુધી 24 લોકોના મોત. ચીલીના જંગલોમાં લાગેલી ભીષણ આગના કારણે અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ભીષણ આગના કારણે 14,000 હેક્ટર જંગલ બળીને ખાક થઈ ગયું છે. આ વિનાશક આગે ચીલીમાં હાહાકાર મચાવ્યો છે. આગની આ ઘટનામાં અનેક મકાનો બળીને ખાક થઈ ગયા હતા, સાથે જ 1000 એકર જંગલોને પણ નુકસાન થયું છે. આગના કારણે 1000 લોકોને આશ્રય સ્થાનોમાં મોકલવામાં આવ્યા છે. ડઝનબંધ જંગલોમાં લાગેલી આગના કારણે ચીલીની સરકારે પાડોશી દેશો પાસેથી મદદ માંગી છે. દિવસે દિવસે સ્થિતિ વણસી રહી છે. ચીલીની સરકારે કહ્યું છે કે તે બ્રાઝિલ, આર્જેન્ટિના અને ઉરુગ્વે પાસેથી સમર્થન માંગી રહી છે. ચીલીના ગૃહમંત્રી કેરોલિના તોહાએ કહ્યું કે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ રહ્યો છે. અમે આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે. રાષ્ટ્રીય વનીકરણ એજન્સી કોનાફે શનિવારે જણાવ્યું હતું કે કુલ 231 જંગલોમાં આગ લાગી છે. તેમાંથી 151 પર નિયંત્રણ કરવામાં આવ્યું છે, જ્યારે 80 પર સક્રિયપણે નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે. વિનાશક ભૂકંપે 4 દેશોને ધ્રુજાવ્યા, તુર્કી, લેબેનન, ઇઝરાયલમાં 1000 લોકોના મોત. મિડલ ઇસ્ટના 4 દેશ તુર્કીએ, સીરિયા, લેબેનોન અને ઇઝરાયલમાં સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. સૌથી વધારે તબાહી એપિસેન્ટર તુર્કી અને તેની નજીક સીરિયાના વિસ્તારોમાં જોવા મળી છે. તુર્કીમાં અત્યાર સુધી 76 લોકો મૃત્યુ પામ્યા છે. આ આંકડો 100ની ઉપર પણ જઈ શકે છે. 440 લોકોના ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે. ત્યાં જ સીરિયામાં 237 લોકો માર્યા ગયા છે, 639 લોકો ઘાયલ છે. લેબેનોન અને ઇઝરાયલમાં પણ ઝટકાના અનુભવ થયા છે, પરંતુ હજી કોઈ નુકસાનના સમાચાર નથી. ભૂકંપનું એપિસેન્ટર તુર્કીનું ગાઝિયાન ચેમ્પ શહેર રહ્યું. તે સીરિયા બોર્ડરથી 90 કિલોમીટર દૂર છે, એટલે તેની આસપાસના વિસ્તારોમાં વધારે તબાહી થઈ છે. તેની અસર પણ જોવા મળી રહી છે. દમિશ્ક, એલેપ્પો, હમા, લતાકિયા સહિત અનેક શહેરોમાં ઇમારતો ધરાશાયી થવાના સમાચાર મળ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વેના જણાવ્યા પ્રમાણે 7.8ની તીવ્રતાના ભૂકંપ પછી 18 આફ્ટરશોક રેકોર્ડ કરવામાં આવ્યા, જેની તીવ્રતા 4થી વધારે હતી. પહેલા ભૂકંપ પછી આવેલા 7 મોટા ભૂકંપના ઝટકાની તીવ્રતા 5થી વધારે હતી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ન્યૂઝ ટોપ 20 માં હાલ બસ આટલું. નમસ્કાર.